नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे लास्ट में छ गुणधर्म जोया अने छ गुणधर्म ने आधारित एक्जाम्पल जोई लीधा। ओके, चलो मैं तमने छेल्ले पण कीधुं तुं ने अत्यारे पण कहूँ छूं, गुणधर्म एकदम व्यवस्थित पाका करी नाखवाना, एटले एना आधारित आपणे दाखलाओ गणी शकीए। ओके, चलो हवे तो के गुणधर्म बीजा कंई नवा नथी, आपणे जे श्रेणीकमां जे प्रक्रियाओ भेळणी छे ए प्रक्रियाओ छे, अने ए प्रक्रियानो ज आपणे मोस्ट ऑफ उपयोग करशुं। केवी प्रक्रियाओ? तो के कोईपण हारने के वडे गुणो, કોઈપણ એક હારને એક વડે કે બે વડે ગુણી, એટલે કે વડે ગુણીને બીજી હારમાં ઉમેરતા, આવી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર? અને અમુક બીજા ગુણધર્મ જેવા કે બે હારની અદલા બદલી કરો તો -1 આવે, એટલે કે માઇનસ સંખ્યા મળે, બરાબર છે? પછી તો કે બે હાર સમાન હોય તો એનું મૂલ્ય શૂન્ય થાય। ઓકે, આવા ગુણધર્મ એક બે છે યાદ રાખવાના છે, અને બાકી આપણે જે પ્રક્રિયાઓ શ્રેણીકમાં જોઈ છે એ પ્રક્રિયાઓની મદદથી આપણે નિશ્ચયકના ઘટકોને શૂન્ય બનાવવાના છે। અને શૂન્ય બનાવવાનું કારણ છે કે એનું વિસ્તરણ આપણે ઇઝીલી અને ઓછા સ્ટેપમાં કરી શકીએ, બરાબર? બાકી તમે આનું ડાયરેક્ટ વિસ્તરણ કરશો તો થોડુંક લેન્ધી પડી જશે, નાની રકમ હશે, નાના આંકડાઓ હશે તો કંઈ પ્રશ્ન જ નથી ડાયરેક્ટ વિસ્તરણ કરવામાં, પણ જો મોટા આંકડાઓ હશે, મોટી સંખ્યાઓ આપેલી હશે તો એનું વિસ્તરણ ડાયરેક્ટ કરવામાં થોડુંક પ્રોબ્લેમ થશે, લાંબુ વિસ્તરણ થશે, સમય પણ વધારે જોશે। ઓકે, એટલે આપણે શું કરવાનું છે, એક જ વસ્તુ યાદ રાખવાની છે, નિશ્ચયકમાં ઝીરો બનાવો। અને ઝીરો ક્યાં બનાવવાના? તો કે બાજુના ઘટક ઝીરો બનાવવાના છે, જેથી આપણે વિસ્તરણ ઇઝીલી કરી શકીએ, બરાબર? ચલો હવે શું કીધું છે એક્ઝામ્પલમાં જોઈ લઈએ। એક્ઝામ્પલ નંબર 13માં કીધું છે કે ડેલ્ટાનું મૂલ્ય મેળવો, વિસ્તરણ કરીને મેળવો કે વિસ્તરણ કર્યા વગર મેળવો, એવું કાંઈ પણ કીધું નથી, એટલે આપણે ડાયરેક્ટ વિસ્તરણ કરીને પણ કરી શકીએ છીએ, પણ ડાયરેક્ટ વિસ્તરણ કરશું તો થોડુંક લેન્ધી પડી જશે, એટલે આપણે શું કરશું તો કે ઝીરો બનાવીએ। ચલો હવે ઝીરો કોને બનાવશું આપણે, કોને આમાં હું ઝીરો બનાવું? તો કે આપણે જોઈ લઈએ બધા ઘટકોમાં કે કોણ ઝીરો બની શકે। હવે આની મદદથી આ તો ઝીરો ના બની શકે, કારણ કે એબીસી ત્રણે અલગ છે, આને પણ ઝીરો બનાવવા અઘરા પડે, પણ જુઓ 1 1 1 1 ને ઝીરો બનાવવા ઇઝી પડે। કેવી રીતે? તો કે આને -1 વડે ગુણીને આમાં ઉમેરીશ, એટલે ઝીરો થઈ જશે, આને -1 વડે ગુણી આમાં ઉમેરીશ, એટલે આ બંને ઝીરો થઈ જશે, અને બંને ઝીરો થઈ જાય। અને જો ત્રીજો ઝીરો બનતો હોય અહીંયા બાજુમાં ક્યાંક, એ જે ઝીરો બન્યા છે એની બાજુમાં જ ક્યાંક બનવો જોઈએ, જો ત્રીજો ઝીરો બને તો હું કહી શકું કે પછી ડાયરેક્ટ આપણે વિસ્તરણ કરી શકીએ છીએ, પછી વધારે ઝીરો બનાવવાની જરૂર હોતી નથી, બરાબર? ચલો હું આને ઝીરો અને આને ઝીરો બનાવું છું, તો કે જુઓ આપણે અલગ અલગ પ્રક્રિયા કરી છે દર વખતે, કે બે અહીંયા આપણે ડાયરેક્ટ એક પ્રક્રિયામાં પણ આવું કરી શકીએ છીએ, કેમ? તો કે જુઓ પહેલાં હું તમને અલગ અલગ પ્રક્રિયા કરીને બતાવું, પછી એ પ્રક્રિયા જોડે કેમ થાય એ પણ બતાવું છું। ઓકે, તો આપણે પ્રક્રિયા અહીંયા સાઈડમાં લખશું, કઈ પ્રક્રિયા કરશું? તો કે પહેલી હારને -1 વડે ગુણી બીજી હારમાં ઉમેરતા, એટલે ફેરફાર કેમાં થશે? બીજી હારમાં, એટલે હું આ પ્રક્રિયા કરીશ, એટલે આપણે કંઈક નવો જ નિશ્ચયક મળશે, કંઈક અલગ નિશ્ચયક મળશે, ફેરફાર વાળો નિશ્ચયક મળશે આપણે, બરાબર? ચલો જોઈ લઈએ, બીજી હારમાં ફેરફાર છે, એટલે પહેલી અને ત્રીજી હારમાં હું એકેય પ્રકારના ચેન્જીસ કરીશ નહીં, બરાબર? પણ હવે બીજી હારમાં ફેરફાર થાય છે તો જોડે જોડે મારે બીજી પ્રક્રિયા પણ જોડે કરવી છે। આ એક પ્રક્રિયાથી આપણે બીજી હાર મળી જશે, બીજી હારમાં ફેરફાર થશે ને, એટલે કે બીજી હાર આપણે મળી જશે, પણ મારે આ બીજી હારમાં ફેરફાર કરેલું મને મળી જશે, પણ મારે જોડે જોડે ત્રીજી હારમાં જે ફેરફાર થાય છે એ જ પ્રક્રિયા નિશ્ચયકમાં કરી નાખવી છે, તો શું કરી શકાય? હા, કરી શકાય, બરાબર? ચલો જોઈએ કઈ પ્રક્રિયા કરી શકાય અને કઈ ના કરી શકાય, બરાબર છે? એટલે એક જ નિશ્ચયકમાં હું બીજી પ્રક્રિયા પણ કરું છું, કે પહેલી હારને -1 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરો, પેલી હારને -1 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરો, એટલે કઈ હારમાં ફેરફાર થશે? ત્રીજી હારમાં। તો બીજી હારમાં જે ફેરફાર થશે એ પણ હું અહીંયા લખી નાખીશ, અને જોડે જોડે ત્રીજી હારમાં પણ જે ફેરફાર થશે એ પણ હું અહીંયા લખી નાખીશ, બરાબર? ચલો જોઈએ કે શું થાય। તો પેલી હાર આમાં કંઈ ફેરફાર થતો નથી, એટલે પેલી હારને હું એમ જ લખી નાખીશ। ઓકે, ચલો -1 વડે ગુણી બીજી હારમાં ઉમેરો, આને -1 વડે ગુણી એટલે -1, એને આમાં ઉમેરીશ એટલે 0, -1 વડે ગુણી આમાં ઉમેરીશ એટલે બી હતા, અને -a આમાં ઉમેર્યા એટલે b-a, આને -1 વડે ગુણો એટલે -bc, એને આપણે આમાં ઉમેરીએ એટલે ac-bc। ઓકે, ચલો આ પ્રક્રિયા થઈ ગઈ છે, હવે આપણે આ પ્રક્રિયા જોડે જોડે અહીંયા કરી જ નાખીએ, બરાબર? ચલો આને -1 વડે ગુણી
आर वन ने माइनस वन वड़े गुणी त्रीजी हार में उमरो, माइनस वन वड़े गुणसो एट माइनस वन एने आम उमरशो एट जीरो, माइनस वन वड़े गुणसो एट माइनस ए आम उमरशू एट सी माइनस ए, माइनस वन वड़े गुणसो एट माइनस बी सी ए बी में उमरशो एट ए बी माइनस बी सी। चलो आ बने प्रक्रिया जोड़े करी अने मैं एक स्टेप घटाड़ी दीधुं छे, अलग अलग पण करी शको छो बराबर, पण आ बने प्रक्रिया तमे जोड़े करी शको छो। एनु कारण छे कि बने प्रक्रिया जेमां थाय छे ई अलग अलग हारमां फेरफार थाय छे। धारो कि तमे अहींया आर टूमां फेरफार थतो होय तो अने आमां पण आर टूमां फेरफार थतो होय तो शुं करी शको? हा करी शकाय, पण क्यां ना करी शकाय ए हुं तमने हमणां वच्चे आवशे एटले हुं तमने कहीश कि आ जगह आ बने प्रक्रियाओ जोड़े करी शकाय नहीं बराबर। धारो कि मैं आमां आ प्रक्रियाने कंઈક ઉમેરીને આમાં કર્યું છે, પણ આ હારનો પ્રક્રિયાનો ઉપયોગ કરી અને તમે આમાં ઉમેરી શકો નહીં, એટલે કે જે હારમાં ફેરફાર કર્યો છે એ હારનો ઉપયોગ તમે કરી શકો નહીં ત્રીજી પ્રક્રિયા કે બીજી પ્રક્રિયા કરવા માટે। જુઓ અહીંયા મેં બીજી હારમાં ફેરફાર કર્યો છે તો અહીંયા હું બીજી હારને માઇનસ વન વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરી શકું નહીં, આ પ્રક્રિયા જોડે ના કરી શકાય। ઇન્શોર્ટ કહેવા એમ માગું છું કે જે પ્રક્રિયામાં ફેરફાર થયો છે એ પ્રક્રિયાને જ વળી પાછી કંઈક ગુણી અને ઉમેરવું એ પ્રક્રિયા જોડે કરી શકાય નહીં, પણ કોઈ એક હારની મદદથી બીજી પ્રક્રિયા બીજી હાર કે ત્રીજી હાર બંનેમાં ફેરફાર જોડે થતો હોય તો કરી શકાય બરાબર। હવે પ્રશ્ન છે કે કઈ પ્રક્રિયા જોડે ન કરી શકાય, તો કે જેમાં ફેરફાર કર્યો છે એ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને બીજી હારમાં ફેરફાર કરી શકાય નહીં। ઓકે, એટલે કે જે મેં આર ટુમાં ફેરફાર કર્યો છે તો અહીંયા હું આર ટુનો ઉપયોગ કરી શકું નહીં, બીજો કોઈ પણ હારનો ઉપયોગ કરીને કંઈ ઉમેરવું હોય તો એ કરી શકું, પણ જેમાં ફેરફાર થઈ ગયો છે ઓલરેડી જે લખ્યો છે એનો જ ઉપયોગ એ જ નિશ્ચયકમાં પ્રક્રિયા માટે હું ના કરી શકું, પછીનો નિશ્ચયકમાં હું કરી શકું, પણ એકને એક નિશ્ચયકમાં જ્યારે તમારે બે પ્રક્રિયા કરવી હોય ત્યારે જેમાં ફેરફાર કરેલી હાર છે હું એનો ઉપયોગ પાછો કરી શકું નહીં બરાબર। બાકીના સિવાયની કોઈ પણ હારનો ઉપયોગ કરી અને પછી તમારે જે પ્રોસેસ કરવી હોય એ કરી શકાય। ઓકે, ચલો તો મને બે ઝીરો ડાયરેક્ટ મળી ગયા, હવે તો કે ત્રીજો ઝીરો બનાવવો છે, પણ ત્રીજો ઝીરો બનાવ્યા પહેલાં થોડુંક કંઈક સાદરૂપ અપાય છે। જુઓ ઘટકોમાં તમે જોશો તો તમને બી માઇનસ એ, અહીંયા તમે માઇનસ સી કોમન કાઢશો, સી પણ છે ને સી પણ છે, મારે બી માઇનસ એ છે એટલે માઇનસ સી કોમન કાઢીશ એટલે અહીંયા પણ બી માઇનસ એ વધશે, અહીંયા સી માઇનસ એ છે અહીંયા બી કોમન કાઢું માઇનસ બી તો સી માઇનસ એ બની જશે બરાબર। એટલે બે ઝીરો બની ગયા છે, ત્રીજો ઝીરો બનાવવો છે મારે, બની શકે નહીં એ ચેક કરવા માટે પહેલાં તો જેટલું કંઈક સામાન્ય નીકળતું હોય તો એ કાઢી લઉં। ઓકે, તો એના માટે પહેલાં મારે જોવું પડશે કે કેમાં કેમાં જે સામાન્ય નીકળે છે અંદરો અંદર। ઓકે, પેલી હારમાં કંઈ નથી થતું તો એને એમ જ રાખી દો, ઝીરોનો ઝીરો, આ ઘટકમાં પણ બી માઇનસ બી માઇનસ બીના બી માઇનસ એ જ। ઓકે, આમાંથી સી કોમન નીકળે, જોડે જોડે માઇનસ સી કોમન કાઢ્યું તો માઇનસ સી કોમન કાઢ્યું તો માઇનસ એ અને માઇનસ સી કોમન કાઢ્યું તો પ્લસ બી, એટલે કે બી માઇનસ એ વધ્યું પાછળ, આ માઇનસ સીને તમે અંદર ગુણશો એટલે માઇનસ સી બી અને માઇનસ માઇનસ પ્લસ એ સી આ મળી ગયું। ઓકે, કેમ માઇનસ સી કોમન કાઢ્યા? ખાલી સી કોમન કાઢ્યા હોત તો ખાલી સી કોમન કાઢો તો એ માઇનસ બી વધત અને અહીંયા બી માઇનસ એ છે તો આમાંથી હું કોમન કાઢી શકત નહીં, એટલે માઇનસ સી કોમન કાઢ્યું જેથી બી માઇનસ એ બી માઇનસ એ જેને હું સામાન્ય કાઢી શકું એ હારમાંથી બરાબર। ચલો ઝીરોના ઝીરો સી માઇનસ એ, અને અહીંયા તો કે અહીંયા બી કોમન નીકળે છે પણ પાછળ એ માઇનસ સી વધે અને અહીંયા બાજુમાં સી માઇનસ એ છે તો હું શું કોમન કાઢીશ? માઇનસ બી, માઇનસ બી કોમન કાઢું તો માઇનસ સી છે એ પ્લસ થઈ ગયા અને પ્લસ એ છે એ માઇનસ એ થઈ ગયા। ઓકે, તો હજુ મેં બાર નિશ્ચયકની બહાર કોમન નથી કાઢ્યું, નિશ્ચયકની અંદરના ઘટકોમાં જે કોમન નીકળતું હતું એ કાઢ્યું છે બરાબર। હવે તમે જુઓ બીજી હારમાં બી માઇનસ એ કોમન નીકળે, અહીંયા તો ઝીરો છે એમાંથી તમે ગમે તે વસ્તુ કોમન કાઢી શકો છો, સામાન્ય કાઢી શકો છો બરાબર, એટલે બીજી હારમાં બી માઇનસ એ કોમન નીકળે અને ત્રીજી હારમાં સી માઇનસ એ કોમન નીકળે, તો આ બંને પ્રક્રિયાઓ હું જોડે કરીશ, એટલે અહીંયા આપણે લખશું કારણમાં લખશું પ્રથમ સોરી દ્વિતીય હારમાં, દ્વિતીય હારમાં શું કોમન નીકળે છે? બી માઇનસ એ, અને તૃતીય હારમાં એટલે કે ત્રીજી હારમાં શું કોમન નીકળે છે? સી માઇનસ એ, સામાન્ય લેતા આપણે કારણ તરીકે બાજુમાં કાઉન્સમાં લખશું કે બીજી હારમાં બી માઇનસ એ અને ત્રીજી હારમાં સી માઇનસ એ સામાન્ય લેતા। ચલો એ સામાન્ય કાઢશું,
કે બીજી હાર પહેલાં તો પેલી હારમાં કંઈ ચેન્જીસ નહીં થાય એટલે હું એ જ લખી નાખું જે આપેલી છે એ, બરાબર. ચલો હવે તો કે બીજી હારમાં હું બી માઇનસ એ કોમન કાઢું છું તો આખું બી માઇનસ એ છે એક નિશ્ચયકની બહાર નીકળી જશે, બરાબર, એટલે કે નિશ્ચયકના ગુણાંકમાં આવી જશે. તો ઝીરોના ઝીરો બી માઇનસ એ કોમન કાઢ્યું એટલે વન, બી માઇનસ એ કોમન કાઢ્યું એટલે માઇનસ સી વધ્યા પાછળ. ચલો બી માઇનસ સી બીજી હારમાંથી બહાર કાઢી લીધું. હવે તો કે તૃતીય હારમાંથી એટલે કે ત્રીજી હારમાંથી સી માઇનસ એ બહાર નીકળે છે એટલે એને પણ હું નિશ્ચયકની બાજુમાં અહીંયા ગુણાકારમાં લખી નાખીશ સી માઇનસ એ. ઓકે, તો શું વધ્યું, ઝીરોના ઝીરો સી માઇનસ એ કોમન નીકળશે એટલે પાછળ વધશે વન, સી માઇનસ એ કોમન નીકળશે એટલે પાછળ વધશે માઇનસ બી. ચલો તો વધ્યું શું આપણી પાસે, તો કે હવે બે શૂન્ય થઈ ગયા છે. હવે મારાને શૂન્ય બનાવવું હોય તો બનાવી શકું, પણ બધા ઘટકો નાના નાના છે એટલે આપણે પ્રક્રિયા કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે સાદરૂપ આપી શકીએ છીએ, બરાબર. જો બધા ઘટક નાના નાના છે એ બી સી વન વન ઝીરો ઝીરો એટલે આપણે ડાયરેક્ટ સાદરૂપ આપીએ અને જોઈએ કે આપણે શું મળે. ચલો તો આ બી માઇનસ એનું એ, સી માઇનસ એના એ, અને આપણે આનું સાદરૂપ આપશું આ ત્રિહાર નિશ્ચયકનું. કોની મદદથી? પ્રથમ સ્તંભની મદદથી આપણે આનું વિસ્તરણ કરશું, બરાબર. ચલો પેલો ઘટક લઈ લઉં તો પેલા ઘટક માટે પ્લસ વન આવશે, અને કૌંસમાં તો કે હાર અને સ્તંભને છોડી દઉં તો બાકીના ઘટકનો ક્રોસ ગુણાકાર, તો વન માઇનસ બી માઇનસ બી, વચ્ચે માઇનસ નિશાની, વન માઇનસ સી તો માઇનસ માઇનસ પ્લસ સી. પછી બીજા ઘટક માટે ઝીરો ઝીરો છે બીજો ઘટક, એના માટે માઇનસ નિશાની, ઝીરો જે હાર અને સ્તંભમાં છે એને છોડી દઈએ તો બાકીના ચાર ઘટક છે એનું વિસ્તરણ અહીંયા કરશું, ક્રોસ ગુણાકાર કરશું. પણ કરવાની જરૂર નથી કારણ કે ઝીરોના ગુણાંકમાં કંઈ પણ હોય ઝીરો થઈ જાય. ઓકે, ચલો ત્રીજો ઘટક એના માટે આપણે પ્લસ લખશું, અને એના કાઉન્ટમાં જે હાર અને સ્તંભ છોડી દઈએ તો બાકીના ચારનો ક્રોસ ગુણાકાર પણ આપણે કરશું નહીં, એનું કારણ છે ઝીરો બની જશે કારણ કે ઇન્ટુમાં ઝીરો છે. ઓકે, ચલો તો હવે સાદરૂપ આપી દઈએ, બી માઇનસ એના એ, સી માઇનસ એના એ, તો વધ્યું શું અહીંયા, આ તો ઝીરો પ્લસ ઝીરો કેન્સલ અને વધ્યું સી માઇનસ બી. ચલો તો આ આપણું મૂલ્ય મળ્યું ડેલ્ટા બરાબર બી માઇનસ એ, સી માઇનસ એ અને સી માઇનસ બી. આપણે આ ડેલ્ટાનું જે મૂલ્ય શોધવાનું હતું વિસ્તરણ કરતાં આપણે મળી ગયું, બરાબર છે. તો આ રીતે આપણે ગુણધર્મનો ઉપયોગ કરી અને ઝીરો બનાવી શકીએ છીએ, અને ઝીરો બનાવતા પછી કંઈ કોમન નીકળે તો કાઢી લેવાનું અને પછી સાદરૂપ આપી દેવાનું. બે ઝીરો બનાવ્યા છે, ત્રીજો ઝીરો અહીંયા બનાવવો હોય તો બની શકે છે. કેવી રીતે? આને માઇનસ વન વડે ગુણીને આમાં ઉમેરો એટલે ત્રીજો ઝીરો બની જાય, અને પછી સાદરૂપ આપો તો પણ ચાલે. અને અહીંયા બધા ઘટકો નાના નાના હોવાથી મેં ડાયરેક્ટ બે ઝીરોમાં જ સાદરૂપ આપી દીધું જેથી એનું વિસ્તરણ કરવું ઇઝી પડે, બરાબર છે. એટલે ડાયરેક્ટ આપણે ડેલ્ટાની વેલ્યુ કિંમત મૂલ્ય મળી ગયું. ઓકે, ચલો પછીનું એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. ચલો આપણે એક્ઝામ્પલ નંબર 14 જોશું. સાબિત કરો કે એલએચએસ બરાબર આરએચએસ. તો સૌથી પહેલાં આપણે શું લેશું? એલએચએસ. એલએચએસમાં શું છે આપણી પાસે? નિશ્ચયક આપેલો છે. ચલો નિશ્ચયકનું ઓબ્ઝર્વેશન કરો અને જુઓ કે ક્યાં ઝીરો બનાવી શકાશે, કારણ કે આનું ડાયરેક્ટ વિસ્તરણ કરશો તમે તો પણ 4abc જવાબ આવવાનો છે, પણ ડાયરેક્ટ વિસ્તરણ થોડુંક લાંબુ પડી જશે એટલે આપણે પહેલાં આને ઝીરો બનાવીએ. ચલો ક્યાં ઝીરો બનશે? તો કે હાર કે સ્તંભમાં ગમે ત્યાં બનાવવાનું છે. હવે તો કે આ બી છે, આને માઇનસ વન વડે ગુણીને અહીંયા ઉમેરીશ તો આ ઝીરો બની જશે, પણ જ્યારે આને માઇનસ વન વડે ગુણીને આને ઝીરો બનાવવા જશું ત્યારે આ ઝીરો હશે ને એ ઝીરો નહીં રહે. હજી એકવાર રિપીટ કરું છું, જુઓ શું કીધું છે. અહીંયા બી બી સરખા છે તો આને માઇનસ વન વડે ગુણીને આમાં ઉમેરીશ એટલે આ ઘટક શૂન્ય થઈ જશે. એક શૂન્ય મળી ગયું. હવે બાજુનો ઘટક સીને હું શૂન્ય બનાવવા માગું છું તો શું કરીશ? તો કે બીજો સી અહીંયા છે બાજુમાં, તો જ્યારે આને માઇનસ વન વડે ગુણીને આમાં ઉમેરીશ ત્યારે આ શૂન્ય થઈ જશે, પણ જોડે જોડે આખી હારને માઇનસ વન વડે ગુણીને આમાં ઉમેરવી પડશે ને સી સાથે, તો આને માઇનસ વન વડે ગુણીને આમાં ઉમેરીશ ત્યારે ઝીરો હશે ને એ શું થઈ જશે? માઇનસ એ માઇનસ સી થઈ જશે. એટલે આને ઝીરો બનાવું છું, પછી આને ઝીરો બનાવું ને ત્યારે આ ઝીરો જે બનેલું છે ને એ બીજા ઘટકમાં ફેરવાઈ જાય, તે ઝીરો નથી રહેતો. તો હવે શું કરશું? જ્યારે એકને ઝીરો બનાવું તો બીજો ઝીરો વિખાઈ જાય, બીજા ઝીરોને બનાવું તો પેલો ઝીરો વિખાઈ જાય. તો હવે બીજું કંઈક સોલ્યુશન કાઢીએ. ઝીરો તો બનાવવા જ પડશે, ઝીરો બનાવશું તો જ શોર્ટકટ થશે, થોડોક ઓછો ટાઈમ બગડશે અને વિસ્તરણ ઓછું પડશે, બરાબર. ચલો તો કોને ઝીરો બનાવું? તો કે ઉપર જોઉં તો બી પ્લસ સી છે અને આ બીના સી છે,
तो हूँ आने माइनस वन वड़े गुणीने आमा उमेरूँ तो प्लस बी माइनस बी ज़ीरो, पण प्लस सी वधशे, हजु वधशे ने, तो आने माइनस वन वड़े गुणीने आमा उमेरूँ तो आ माइनस बी आमा उमेराशे ज़ीरो, माइनस सी आमा उमेराशे ज़ीरो, ज़ीरो प्लस ज़ीरो ज़ीरो थई गयो। तो आ बेनी मददथी आपणे आ घटकने शून्य बनावशुं। चलो कई प्रक्रिया करशुं, तो कि बे प्रक्रिया जोड़े करीश, આપણે હમણાં શીખ્યા છીએ બે પ્રક્રિયા જોડે કરતા। ક્યારે જોડે પ્રક્રિયા કરી શકીએ? તો કે જે પ્રક્રિયા પહેલી કરી છે એ જે હારમાં ફેરફાર થયો છે એનો ઉપયોગ હું બીજી પ્રક્રિયા માટે કરી શકું નહીં, આટલું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર। ચલો તો પહેલી પ્રક્રિયા કરું છું કે બીજી હારને માઇનસ વન વડે ગુણી પહેલી હારમાં ઉમેરતા, એટલે પહેલી હારમાં ફેરફાર થયો છે, બરાબર। એટલે હવે બીજી પ્રક્રિયા કરવી છે, પણ હું આ પેલી હારમાં જે ફેરફાર થયો એનો ઉપયોગ હું નહીં કરી શકીશ, એના સિવાયની ગમે હારનો ઉપયોગ કરવો હોય તો છૂટ છે। ચલો તો આપણે ત્રીજી હારનો ઉપયોગ કરવો છે, કે ત્રીજી હાર જે છે એને માઇનસ વન વડે ગુણી પેલી હારમાં ઉમેરવું છે, તો ફેરફાર કેમાં થશે? પેલી હારમાં। ચલો આ બંને પ્રક્રિયા જોડે કરવી છે, ફેરફાર થશે પેલી પ્રક્રિયામાં, તો બીજી હાર અને ત્રીજી હાર હું એમનો લખી નાખું છું। ચલો આપણે પેલી હારમાં કેવો ફેરફાર થાય એ જોઈએ। પેલી હારમાં પહેલાં આપણે કરશું માઇનસ બીને આમાં ઉમેરીએ, ઓલરેડી બી પ્લસ સી છે આપણે પેલો ઘટક, માઇનસ વન વડે ગુણીને આમાં ઉમેરીએ એટલે માઇનસ બી, આને માઇનસ વન વડે ગુણીને આમાં ઉમેરીએ, બે પ્રક્રિયા જોડે કરું છું, બીજી હારની અને ત્રીજી હારને માઇનસ વન વડે ગુણીને ઉમેરું, બંને પ્રક્રિયા હું જોડે કરું છું। આને માઇનસ વન વડે ગણી આમાં ઉમેરી એટલે માઇનસ બી ઉમેરાણા, માઇનસ સી વન વડે ગુણી એટલે માઇનસ સી, એના આમાં ઉમેરા એટલે માઇનસ સી થયા, સી સી બી બી કેન્સલ, તો શું મળ્યું આપણે? શૂન્ય। ચલો પછી એમાં ઉમેરવાનું છે, શું ઉમેરવાનું છે? તો કે આને માઇનસ વન વડે ગુણો એટલે માઇનસ એ માઇનસ સી, એને આપણે એમાં ઉમેરી દીધું। હવે આને માઇનસ વન વડે ગુણો એટલે માઇનસ સી, એને આપણે આમાં ઉમેરી દીધું, એટલે એમાં આ બંને વસ્તુ ઉમેરાશે, એમાં પેલી અને બીજી બંને વસ્તુ મેં ઉમેરી। ચલો કેટલું ઉડે જોઈએ? એ કેન્સલ, માઇનસ ટુ સી, એટલે બીજો ઘટક મળ્યો મને માઇનસ ટુ સી આ બંને પ્રક્રિયા કરતા। ચલો હવે ત્રીજું, તો કે એમાં ઉમેરવાનું છે, શું ઉમેરવાનું છે? આને માઇનસ વન વડે ગુણી આમાં ઉમેરો એટલે માઇનસ બી, આને માઇનસ વન વડે ગુણી આમાં ઉમેરો, એટલે એ તો ઓલરેડી છે લખેલા છે, એમાં માઇનસ બી ઉમેરા અને હવે ઉમેરીશ માઇનસ એ માઇનસ બી, તો એ કેન્સલ, માઇનસ બી માઇનસ બી શું થઈ ગયું? માઇનસ ટુ સી। ચલો બંને પ્રક્રિયા મેં જોડે કરતાં મને એક ઘટક શૂન્ય મળ્યો છે, કેટલા ઘટક મળ્યા મને? શૂન્ય, એક ઘટક। ચલો બીજો ઘટક શૂન્ય બનાવવાની ટ્રાય કરીએ, તો અહીંયા બી છે શૂન્ય, કાં તો તમે આને બાજુનો ઘટક આ બનાવી શકો અને કાં તો આ, મેં કીધેલું છે કે શૂન્ય જે ઘટકો બનાવો એ બાજુ બાજુમાં હોવા જોઈએ, તો શૂન્યની બાજુમાં આ છે અને શૂન્યની બાજુમાં આ છે, એટલે આ બેમાંથી હું એક ઘટકને શૂન્ય બનાવી શકીશ। ચલો મારે આને શૂન્ય બનાવવું છે, તો માઇનસ ટુ સી છે તો આ શૂન્ય બનાવવા માટે કાં તો આનો ઉપયોગ કરી શકો ને કાં તો આનો ઉપયોગ કરી શકો, તો માઇનસ ટુ સી છે એને મારે પ્લસ ટુ સી બાજુમાં જોઈએ, તો હું આ સીને આમાં ઉમેરું, પ્લસ ટુ વડે ગુણીને આમાં ઉમેરું, બરાબર। જુઓ અહીંયાથી પણ થઈ શકે કે આ માઇનસ ટુ સી છે, સોરી અહીંયા માઇનસ ટુ બી આવ્યા હતા, ટુ સી નહીં પણ શું આવ્યા હતા, આપણો જવાબ આવ્યો હતો માઇનસ ટુ બી, કારણ કે આના આમાં ઉમેરો એટલે એ કેન્સલ, માઇનસ બી માઇનસ બી એટલે માઇનસ ટુ બી થાય છે, બરાબર। એટલે આ માઇનસ ટુ સીને મારે ઝીરો બનાવવા છે, કાં તો આનો ઉપયોગ કરી શકો ને કાં તો આનો ઉપયોગ કરી શકો, આનો તો એ છે બાજુમાં એટલે કરી ના શકાય, આ સીને હું પ્લસ ટુ વડે ગુણો એટલે ટુ સી, એને આમાં ઉમેરીશ એટલે શૂન્ય થઈ જશે। પણ જ્યારે તમે આ સીને કંઈક ગુણી અને આમાં ઉમેરો છો ત્યારે આખી હારને ગુણાય અને ઉમેરાય છે, તો જ્યારે તમે આને ટુ વડે ગુણીને આમાં ઉમેરશો એટલે આ ઝીરો થઈ જશે, પણ જોડે જોડે આને ટુ વડે ગુણશો અને પછી આમાં ઉમેરશો એટલે આ જે ઝીરો બન્યું છે એ ટુ સી બની જશે। એકને ઝીરો બનાવવા માટે બીજો ઝીરો વિખાઈ જાય છે, એના બદલે બીજો કોઈ ઘટક આવી જાય છે, એટલે આને હું ઝીરો બનાવીશ નહીં, કારણ કે આને ઝીરો બનાવવા જતાં આ ઝીરો વિખાઈ જાય છે, જે આપણે ઓલરેડી એક ઝીરો બનાવ્યું છે એ કેન્સલ થઈ જાય છે, બીજો ઘટક મળી જાય એની જગ્યાએ, એટલે આને હું ઝીરો બનાવીશ નહીં। ચલો આને ટ્રાય કરું કે આ બીને ઝીરો બનાવું, તો આ બી માટે બીજો કોઈ બી હોવો જોઈએ, એના માટે આની મદદ કરી શકો, કાં તો આની મદદ લઈ શકો, કાં તો આની અને કાં તો આની મદદ, જે બીની આજુબાજુના જે હારના અને સ્તંભના ઘટકો છે એનો ઉપયોગ કરીને તમે એને ઝીરો બનાવી શકો। ચલો આની મદદથી ઝીરો ના બની શકે ને આની મદદથી ઝીરો ના બની શકે, આ એ પ્લસ સી છે એની મદદથી પણ આ ઝીરો ના બની શકે, પણ આ બી છે
એની મદદથી ઝીરો બની શકે અને માઇનસ વન વડે ગુણી એટલે માઇનસ બી થશે, એને આમાં ઉમેરીશ એટલે ઝીરો બની જશે. પણ જ્યારે હું આને માઇનસ વન વડે ગુણું છું ત્યારે આ બધી હારને માઇનસ વન વડે ગુણી અને આમાં ઉમેરવામાં આવે છે. તો આને માઇનસ વન વડે ગુણીને આમાં ઉમેરીશ એટલે ઝીરો થઈ જશે, પણ આને માઇનસ વન વડે ગુણીશ એટલે પ્લસ ટુ બી, અને એ આમાં ઉમેરાશે તો આ ઝીરોની જગ્યાએ ટુ બી આવી જશે. એટલે કે આ ઝીરો બનાવતા આ ઝીરો વિખાઈ જાય છે, એ ઝીરોને બદલે બીજો કોઈ ઘટક મળે છે આપણે, તો એ પોસિબલ છે નહીં. તો આનો મતલબ છે કે એક જ ઝીરો બને છે, આમાં બીજો કોઈ ઝીરો ના આ ઝીરો બનાવી શકું કે ના આ બનાવી શકું, બીજા કોઈ ઝીરો બનાવવાનો કોઈ મતલબ છે નહીં. હંમેશા બાજુ બાજુના ઘટકો ઝીરો હોવા જોઈએ. તો આ ઝીરો ના બનાવી શકાય, આ ઝીરો ના બનાવી શકાય, બીજો ઝીરો તો આપણે મળતો જ નથી, તો ડાયરેક્ટ વિસ્તરણ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે, બરાબર. ચલો તો હું પહેલી હારના દ્વારા વિસ્તરણ કરીશ. શું કરીશ? તો કે પ્રથમ હાર દ્વારા, અહીંયા લખું છું કે પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કરતા, ચલો એના દ્વારા વિસ્તરણ કરીએ આપણે તો શું મળે? તો કે પહેલો ઘટક છે ઝીરો, એની આગળ ધન નિશાની. ચલો ઝીરો જે હારમાં અને જે સ્તંભમાં છે એને છોડી બાકીના ચાર ઘટકોનો ક્રોસ ગુણાકાર. પણ એ ઘટકોનો ક્રોસ ગુણાકાર કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે બાજુમાં ઝીરો છે એટલે આખું પદ ઝીરો જ થવાનું છે. ચલો ઝીરોનું સોલ્યુશન હવે બીજો પદ, તો પ્લસ હતું તો આના માટે માઇનસ આવશે, અને બીજો ઘટક છે માઇનસ ટુ સી. કયો ઘટક છે? માઇનસ ટુ સી. તો એ જે હાર અને સ્તંભ છે એને છોડી દઈએ, તો આ બે ઘટક અને આ બે ઘટક વધ્યા, એનો ક્રોસ ગુણાકાર. તો એ બીનો ક્રોસ ગુણા, એ બીનો ગુણાકાર એ પ્લસ બી સાથે, બીનો ગુણાકાર એ પ્લસ બી સાથે, વચ્ચે માઇનસ નિશાની, બીનો ગુણાકાર સી સાથે. ચલો આ ઘટકનો દ્વિતીય હારનું સોલ્યુશન આ થયું. ચલો હવે ત્રીજો ઘટક, એના માટે પ્લસ માઇનસ પ્લસ, આગળ શું આવશે? પ્લસ, અને ઘટક શું છે? માઇનસ ટુ બી. ચલો એનું ઘટકનું સોલ્યુશન બાજુમાં કરી નાખીએ. એ જે ઘટક હારમાં અને સ્તંભમાં છે એને છોડી દો, બાકીના ચાર ઘટકોનો ક્રોસ ગુણાકાર. તો પેલા બીનો સી સાથે ગુણાકાર એટલે બી સી, વચ્ચે માઇનસ નિશાની, સીનો એ પ્લસ સી સાથે ગુણાકાર. ચલો આ ત્રણે ત્રણ ઘટકોનું મેં સોલ્યુશન કરી નાખ્યું, હવે આપણે સાદરૂપ આપવાનું છે. ચલો માઇનસ માઇનસ પ્લસ ટુ સી, કૌંસમાં બી એ, અંદર છોડી દઉં છું કૌંસ, બી એ પ્લસ બી સ્ક્વેર માઇનસ બી સી. ચલો કંઈક આવું મળ્યું. હવે તો કે પ્લસ માઇનસ માઇનસ ટુ બી, અંદર કૌંસ છૂટો પાડું છું તો બી સીના બી સી, માઇનસ સી એ સાથે ગુણાશે એટલે માઇનસ એ સી, માઇનસ સી સી સાથે ગુણાશે એટલે માઇનસ સી સ્ક્વેર. ચલો હવે આનો અંદર ગુણી દઈએ, હજુ સાદરૂપ આપવાનું બાકી છે. શું છે? તો કે ટુ સીને અંદર ગુણીએ અને ટુ બીને અંદર ગુણીએ. ચલો ટુ સી અંદર ગુણાશે એટલે શું થશે? ટુ એ બી સી. ટુ સી અહીંયા બી એ સાથે ગુણાશે એટલે ટુ એ બી સી, પ્લસ ટુ સી અહીંયા ગુણાશે એટલે ટુ સી બી સ્ક્વેર. ચલો આ ટુ સી ત્રીજા સ્ટેપ સાથે ગુણાશે એટલે માઇનસ ટુ બી સી સ્ક્વેર. શું હશે? ટુ બી સી સ્ક્વેર, બરાબર. ચલો માઇનસ ટુ બીને હવે આ કૌંસ સાથે ગુણીએ, આપણે શું કરશું? આ માઇનસ ટુ બીને આ કૌંસ સાથે ગુણીએ તો માઇનસ ટુ બી ઇન્ટુ બી સી એટલે માઇનસ ટુ બી સ્ક્વેર સી. ટુ બી સ્ક્વેર સી, માઇનસ માઇનસ પ્લસ, ટુ બી અંદર એસી સાથે ગુણાશે એટલે ટુ એ બી સી, માઇનસ માઇનસ પ્લસ, સી સ્ક્વેર સાથે ટુ બી ગુણાશે એટલે ટુ બી સી સ્ક્વેર. ચલો તમે હવે જોઈ શકો છો કે કદાચ મેં ડાયરેક્ટ વિસ્તરણ કર્યું હોત તો કેટલાય કાઉન્ટ્સ છૂટા પડવાત, કેટલા માઇનસ પ્લસ કરવું પડત, બરાબર. એ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ચલો હવે તો કે જેટલું કેન્સલ થાય એટલું કરી નાખીએ, કારણ કે ટુ સી બી સ્ક્વેર, તો ટુ સી બી સ્ક્વેર પ્લસ અને માઇનસ, ટુ બી સી સ્ક્વેર તો માઇનસ અને પ્લસ, તો વધ્યું શું? પ્લસ ટુ એ બી પ્લસ ટુ એ બી એટલે પ્લસ ફોર એ બી સી, જે આપણું આર એચ એસ છે, બરાબર. આપણે એલ એચ એસ પરથી શું કર્યું? આર એચ એસ લીધું છે. ઓકે, તો આ રીતે આપણે એલ એચ એસ પરથી આર એચ એસ મેળવી શકીએ. કઈ રીતે? તો કે શૂન્ય બનાવીને, જેટલા શૂન્ય બને એટલા શૂન્ય બનાવી નાખો, પછી વિસ્તરણ કરો એટલે તમારું આર એચ એસ મળી જશે, બરાબર. મેક્સિમમ શૂન્ય બનાવવા બે અથવા ત્રણ, ત્રણ શૂન્ય બનાવશો ને એટલે
બસ પૂરું થઈ ગયું, વિસ્તરણ એક જ સ્ટેપમાં પતી જશે. પણ કદાચ બે શૂન્ય બને તો પણ થોડુંક વિસ્તરણ ઓછું થઈ જશે, અને કદાચ એક શૂન્ય બને તો પણ પહેલાં કરતાં ડાયરેક્ટ વિસ્તરણ કરો એના કરતાં વિસ્તરણ ઓછું થઈ જશે. તો આ રીતે આપણે શૂન્ય બનાવી અને કોઈ પણ દાખલા એટલે કે નિશ્ચાયકનું વિસ્તરણ કરી શકીએ છીએ. ઓકે, ચલો પછીનું એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો પછીનો 15મો એક્ઝામ્પલ જોઈ લઈએ. જુઓ શું કહે છે કે જો એક્સ વાય ઝેડ ભિન્ન હોય અને ડેલ્ટા બરાબર 0 આપેલું હોય તો સાબિત કરો કે 1+XYZ = 0. ચલો ડેલ્ટા બરાબર આપણે કંઈ આપેલું છે એ લઈ લઈએ અને એની મદદથી આપણે સાબિત કરશું. ઓકે, ડેલ્ટા શું આપ્યું છે? એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર 1+X³ + Y³ + Z³ = 0 છે. આ જે વસ્તુ આપેલી છે એના બરાબર જો આપ આ શરત છે કે જો આવું હોય તો સાબિત કરો કે 1+XYZ = 0. ચલો આની મદદથી આપણે સાબિત કરવાનું છે. તો આપણે નિશ્ચયક આપેલું છે તો નિશ્ચયકમાં આપણે મેક્સિમમ શું બનાવશું? 2 0 અથવા 3 0 અથવા 1 0, જે પણ જેટલા પણ 0 બને એટલા 0 આપણે બનાવશું. ઓકે, ચલો પણ 0 બનાવ્યા પહેલાં મને સરવાળો આપ્યો છે. એક સ્તંભમાં બધા જ ઘટકોનો 2 પદનો સરવાળો આપ્યો છે, તો હું આને 2 નિશ્ચયકના સરવાળામાં દર્શાવી શકું? હા. કયો ગુણધર્મ? ગુણધર્મ 6ઠા નંબરનો. શું કહે છે ગુણધર્મ 6ઠા? સોરી, ગુણધર્મ નંબર 5. શું કહે છે? તો કે ગમે તમે 2 પદોનો સરવાળો એક હાર કે સ્તંભમાં આપેલું હોય, હારના દરેક ઘટક કે સ્તંભના દરેક ઘટકના 2 પદોનો સરવાળો દર્શાવેલો આપેલો હોય તો તમે એને નિશ્ચયકના સરવાળામાં કન્વર્ટ કરી શકો છો. ચલો કરીએ. કેવી રીતે થાય? 1 નિશ્ચયક + 2 નિશ્ચયક = 0. ચલો પહેલી સ્તંભ ને બીજો સ્તંભ એમાં કોઈ સરવાળો નથી એટલે હું એમ જ લખી નાખું. એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર પહેલું સ્તંભ ને બીજા સ્તંભમાં કોઈ ફેરફાર ન હોવાથી એમને લખી નાખું છું. ચલો હવે તો કે પહેલો ઘટક આવશે પહેલા સ્તંભમાં અને બીજો જે પદનો સરવાળો છે એ આવશે બીજા નિશ્ચાયકમાં. તો આ રીતે 2 પદનો જે સરવાળો આપ્યો હતો એને 2 નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. ગુણધર્મ નંબર કયો છે? ગુણધર્મ, કારણ કે ગુણધર્મ નંબર 5 આવું કહે છે કે 5ની મદદથી તમે આવું કરી શકો છો. બરાબર, ચલો હવે વિચારીએ તો કે આમાં તો કંઈ વિચારવા આને 0 બનાવી શકાય બરાબર, પણ થોડુંક આમાં કંઈક હજુ વિચારી લઈએ. એ વિચાર શું છે? તો કે બધી પેલી હારમાં એક્સ એક્સ છે, એક એક્સ કોમન કાઢી શકું, એક્સ એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ તો આમાંથી એક્સ કોમન કાઢી શકું. બીજી હારમાં વાય વાય છે તો વાય કોમન કાઢી શકું. ત્રીજી હારમાં ઝેડ ઝેડ છે તો ઝેડ કોમન કાઢી શકું. બરાબર, તો પેલી હારમાં એક્સ કોમન કાઢું, બીજી હારમાં વાય કોમન કાઢું અને ત્રીજી હારમાં ઝેડ કોમન કાઢું તો 3ને 3 હું નિશ્ચયકની 12 ગુણાકારમાં લખી શકું છું. ચલો અહીંયાથી એક્સ કોમન કાઢતા 1, એક્સ અને એક્સ સ્ક્વેર, અહીંયાથી વાય કોમન કાઢતા 1, વર્ગ હતો એમાંથી 1 નીકળી ગયો એટલે 1, ક્યુબમાંથી 1 નીકળી ગયો એટલે વર્ગ, ઝેડ કોમન કાઢતા 1, ઝેડ અને ઝેડ સ્ક્વેર. ચલો બીજા નિશ્ચયકમાં કંઈક આવો ફેરફાર થયો છે. તો હવે પહેલા નિશ્ચયકમાં તો કે પહેલા નિશ્ચયક અને બીજો નિશ્ચયક જુઓ જે મળ્યો છે, એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર એક્સ વાય ઝેડ એક્સ વાય ઝેડ 1 1 1 1 1 1, બંને નિશ્ચયક સરખા છે, ખાલી સ્તંભ આડાવડા છે. આ ત્રીજો સ્તંભ છે તો અહીંયા બીજો સ્તંભ છે, તો બીજા સ્તંભને ત્રીજા સ્તંભમાં લાવવું હોય તો 2 સ્તંભની અદલા બદલી કરવી પડે. જ્યારે ગુણધર્મ 4 શું કહે છે, સોરી ગુણધર્મ નંબર 2 શું કહે છે કે જ્યારે નિશ્ચયકના 2 સ્તંભ અથવા 2 હારની અદલા બદલી કરો ત્યારે નિશ્ચયક ઋણ મળે છે. આવો કંઈક ગુણધર્મ છે. શું છે ગુણધર્મ? જ્યારે તમે કોઈ 2 સ્તંભની અદલા બદલી કરો એટલે કે એક્સ સ્ક્વેર છે, વાય સ્ક્વેર છે, ઝેડ સ્ક્વેર છે પાછળ વહી ગયું અને આ 1 1 1 અને એક્સ વાય ઝેડ, ત્યારે આ જે નિશ્ચયક છે એના ચિહ્ન જેટલો ફેરફાર થાય છે એટલે આપણે ઋણ લખી શકીએ છીએ. બરાબર, ચલો આ પ્રક્રિયા મેં કરી. કઈ પ્રક્રિયા કરી છે મેં? તો કે પહેલાં હું આનું લખી નાખીશ કે પહેલી હાર માંથી એક્સ, બીજી હારમાંથી વાય,
અને ત્રીજી હારમાંથી ઝેડ સામાન્ય લેતા. ચલો એક નિશ્ચયકમાં આ ફેરફાર કર્યો છે. બીજા નિશ્ચયકમાં તો કે સી ટુ અને સી થ્રી કઈ પ્રક્રિયા કરી છે? સી ટુ અને સી થ્રીની જગ્યા બદલી છે મેં, બરાબર? એટલે સી ટુ સી થ્રીની જગ્યા બદલી, પછી અહીંયા જે સી ટુ આવ્યા છે એની અને સી વનની વળી પાછી જગ્યા બદલીશ. પણ એ બીજા સ્ટેપમાં ડાયરેક્ટ કરી શકાય નહીં, બરાબર? એટલે અહીંયા મારે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર મળી ગયા. હવે અહીંયા વન વન છે અને મારે એક્સ વાય ઝેડ છે, તો અહીંયા એક્સ વાય ઝેડ લાવવું પડે, તો આ બેઝ તમને વળી બદલવા પડે, બરાબર છે? આ બેઝ તમને બદલશું, અહીંયા આપણે બીજી હારમાં અહીંયા બીજા સ્ટેપમાં શું કરશું? તો કે માઇનસ તો છે જ ઓલરેડી. નિશ્ચયકમાં ત્રીજો જે સ્તંભ છે એ મારે જોઈએ છે, એટલે હું એમ જ રાખીશ, બરાબર? હવે તો કે પહેલો સ્તંભ ને બીજો સ્તંભની અદલા બદલી કરવી છે, તો વળી પાછું નિશ્ચયકમાં બે સ્તંભની અદલા બદલી કરો તમે, એટલે આગળ શું આવશે? માઇનસ. તો ઓલરેડી માઇનસ હતા અને બીજા માઇનસ આવે, એટલે માઇનસ માઇનસ પ્લસ. અને પહેલો સ્તંભ અને બીજા સ્તંભની હું અદલા બદલી કરું છું, બરાબર? અને પ્લસ જે એક્સ વાય ઝેડ છે એને એમ જ રાખશું આપણે, એમાં કંઈ આપણે ફેરફાર કરેલો છે નહીં. ચલો તો આપણે રીઝનમાં શું લખશું? કારણમાં સી વન અને સી ટુ પ્રક્રિયા કરતા, એટલે પહેલો સ્તંભ અને બીજા સ્તંભની અદલા બદલી કરતા, ઓકે? ચલો હવે તમે જોઈ શકો કે આ નિશ્ચાયક અને આ નિશ્ચાયક બંને સરખા છે, તો હું એ નિશ્ચાયક અને આ નિશ્ચાયક કોમન કાઢું. વન 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 એક્સ વાય ઝેડ, એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર, બંને નિશ્ચાયક કોમન કાઢું તો અહીંયા વધશે વન પ્લસ એક્સ વાય ઝેડ, પાછળ કંઈક આવું વધશે તમારે, બરાબર? ચલો હવે તો કે હવે આપણે આ જે નિશ્ચાયક હતો એમાંથી સિમ્પલ નિશ્ચાયક મળી ગયો છે. આપણે જે પ્લસ પદ આપેલા છે એને અલગ અલગ પાડી થોડીક પ્રક્રિયા કરીને આપણે આ નિશ્ચાયક સુધી પહોંચી ગયા છીએ. હવે તો સિમ્પલ છે. શું સિમ્પલ છે? સિમ્પલ એ છે કે આ વન વન દેખાય તમને, તો વન વનને ઝીરો બનાવવા ઇઝી. આનું વિસ્તરણ માટે ઝીરો બનાવવા સિવાય બીજો કોઈ ઓપ્શન હવે આપણી પાસે છે નહીં. તો આ વન વનને હું ઝીરો બનાવીશ. કેવી રીતે ઝીરો બનાવીશ? તો કે આને માઇનસ વન વડે ગુણી આમાં ઉમેરું, એટલે ઝીરો થઈ ગયા. આને માઇનસ વન વડે ગુણી આમાં ઉમેરું, એટલે ઝીરો થઈ ગયા. ચલો બંને પ્રક્રિયા હું જોડે કરીશ, એના માટે અહીંયા લખીશ. કઈ પ્રક્રિયા લખશું? તો કે પહેલી હારને માઇનસ વન વડે ગુણી બીજી હારમાં ઉમેરતા, એટલે બીજી હારમાં ફેરફાર થશે. અને બીજી પ્રક્રિયા કઈ છે? તો કે પહેલી હારને માઇનસ વન વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરતા, એટલે ત્રીજી હાર અને બીજી હારમાં ફેરફાર થશે, બરાબર? આ બંને પ્રક્રિયા આપણે જોડે કરશું. તો પહેલી હારમાં કાંઈ ફેરફાર નથી, કારણ કે પહેલી હારમાં ફેરફાર છે નથી. હવે બીજી હારનો ફેરફાર લખીએ. માઇનસ વન વડે ગુણી આમાં ઉમેરીએ છીએ, તો માઇનસ વન વડે ગુણી એટલે માઇનસ વન, આમાં ઉમેરીએ એટલે ઝીરો. માઇનસ વન વડે ગુણું એટલે માઇનસ એક્સ, આમાં ઉમેરીશ એટલે વાય માઇનસ એક્સ. માઇનસ વન વડે ગુણીશ એટલે માઇનસ એક્સ સ્ક્વેર, આમાં ઉમેરીશ એટલે વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ચલો હવે આ પ્રક્રિયા કરી નાખી. હવે હું આ કરીશ, માઇનસ વન વડે ગુણીને ત્રીજી હારમાં ઉમેરો, માઇનસ વન વડે ગુણું એટલે માઇનસ વન, એનામાં ઉમેરીશ એટલે ઝીરો. માઇનસ વન વડે ગુણું એટલે માઇનસ એક્સ, ઝેડમાં ઉમેરીશ એટલે ઝેડ માઇનસ એક્સ. માઇનસ વન વડે ગુણું એટલે માઇનસ એક્સ સ્ક્વેર, ઝેડ સ્ક્વેરમાં ઉમેરીશ. ચલો આવું કંઈક મળ્યું આપણે, બે ઝીરો મળી ગયા, આપણે ખુશ થઈ ગયા. હવે તો ડાયરેક્ટ વિસ્તરણ કરવાનું જ રહ્યું, બરાબર? પણ ડાયરેક્ટ વિસ્તરણ કરો એની પહેલાં તમે જોઈ શકો છો આમાં ઝીરો બનાવવાની જરૂર નથી. બનાવો તો ઠીક છે, ના બનાવો તો ઠીક છે, ડાયરેક્ટ વિસ્તરણ કરી શકો, પણ હજુ થોડુંક ઇઝી પડે એના માટે વાય માઇનસ એક્સ, વાય સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે શું? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે શું થશે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ માઇનસ બી અને એ પ્લસ બી. એનો મીનિંગ કે આના બરાબર હું સૂત્ર મૂકીશ તો અમુક ઘટક કોમન નીકળી જશે, એટલે તમને વિસ્તરણ કરવું ઇઝી પડશે અંદર, બરાબર? ચલો હું કોમન કાઢું, એના માટે આપણે આ સાઈડનું થોડુંક ભૂસી નાખશું, બરાબર? ચલો જોઈએ કે શું મળે. આપણે ઇઝ ઇક્વલ ટુ આના બરાબર ઝીરો છે, ડેલ્ટા બરાબર ઝીરો છે, એટલે આપણે આના બરાબર ઝીરો લખશું દર વખતે, બરાબર? પછી પ્રક્રિયા સાઈડમાં લખશું, ઓકે? ચલો હવે આ બરાબર કાઢી નાખશું એના માટે. ચલો શું વધ્યું આપણે? તો કે કંઈક નિશ્ચયકમાં કોમન નીકળે છે. શું નીકળે?
100 પછી આમાં કંઈ થાય છે કંઈ નથી થતું તો એક્સ વાય માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ ચલો આ એક્સ સ્ક્વેરમાં કંઈ થાય છે નથી થતું વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આટલા સૂત્ર કયું આવશે વાય માઇનસ એક્સ વાય પ્લસ એક્સ સેમ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આટલા સૂત્ર ઝેડ માઇનસ એક્સ અને ઝેડ પ્લસ એક્સ ચલો આ નિશ્ચયકમાં જે ફેરફાર થતો હતો આ સૂત્ર મુજબ એ મેં કરી નાખ્યો છે બાજુમાં શું છે વન પ્લસ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે તો કે આ બે વસ્તુ આપણે કોમન કાઢશું બીજી હાર ને ત્રીજી હારમાંથી તો ચલો શું મળશે આપણે વન પ્લસ આ જે છે એમ જ રહેશે વાય એક માઇનસ એક્સ મેં કોમન કાઢી નાખ્યો એટલે હું નિશ્ચયકની બહાર લખીશ તો અંદર શું વધ્યું ઝીરો વન વાય પ્લસ એક્સ ઝેડ માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ કોમન કાઢીશ એટલે નિશ્ચયકની બાજુ લખી નાખો તો પાછળ શું વધશે ઝીરો વન ઝેડ પ્લસ એક્સ ચલો આવું કંઈક મળ્યું આપણે પાછળ અને ઇન્ટુમાં બીજું શું છે વન પ્લસ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓકે ચલો હવે બે ઝીરો મળી ગયા એટલે હું ડાયરેક્ટ સાદરૂપ આપું છું હવે કંઈ વધારે મારે કરવાની જરૂર છે નહીં ત્રીજો ઝીરો બનાવી શકાય અહીંયા પણ નથી બનાવો તમે બનાવીને ટ્રાય કરશો તો પણ જવાબમાં કંઈ ફેર નહીં પડે પણ આપણે હવે ડાયરેક્ટ સાદરૂપ આપી દઈએ ઘણી પ્રક્રિયાઓ કરી ઓકે ચલો તો હવે આપણે સાદરૂપ આપીએ અહીંયા મેં શું પ્રોસેસ કરીએ આપણે કારણમાં લખશું બીજી હારમાંથી વાય માઇનસ એક્સ અને ત્રીજી હારમાંથી ઝેડ માઇનસ એક્સ સામાન્ય લેતા બરાબર જે કારણ આપણે જે પ્રક્રિયા કરીએ એ બાજુમાં કારણમાં દર્શાવવાની ફરજિયાત છે ઓકે ચલો આને આને દ્વારા હું વિસ્તરણ કરું છું તો પહેલો ઘટક વન આગળ પ્લસ નિશાની કૌંસમાં એ હાર અને સ્તંભને છોડી દો બાકીનો ક્રોસ ગુણાકાર તો વન ઇન્ટુ ઝેડ પ્લસ એક્સ એટલે ઝેડ પ્લસ એક્સ માઇનસ વન ઇન્ટુ વાય પ્લસ એક્સ એટલે કે આ બંનેનો ગુણાકાર કરી વચ્ચે માઇનસ નિશાની બીજો ઘટક પ્લસ લીધું તો બીજા માટે શું લેશું માઇનસ ઝીરો હવે ઝીરો જે હાર અને સ્તંભમાં છે એના સિવાયના ચાર ઘટકોનો ક્રોસ ગુણાકાર પણ જરૂર નથી બાજુમાં ઝીરો છે એટલે ગુણાકારમાં ગમે કરશો ઝીરો જ રહેવાનું છે ચલો ત્રીજો ઘટક માટે પ્લસ અને ઝીરો ઝીરોના ગુણાકમાં કંઈ કરશું ગમે એ ઝીરો જ લેવાનું છે એટલે આ ત્રણે ત્રણ ઘટક લઈ અને મેં સાદરૂપ આપ્યું છે એટલે આપણે આ નિશ્ચયકનું સાદરૂપ આવું કંઈક મળ્યું છે બાજુમાં શું છે વાય માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ વન પ્લસ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓકે ચલો આનું સાદરૂપ આપી દઈએ વન સાથે ગુણાય તો શું થશે ઝેડ પ્લસ એક્સ માઇનસ વાય માઇનસ એક્સ ઝીરો ઝીરો જવા દો વાય માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ વન પ્લસ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ચલો એક્સ એક્સ કેન્સલ તો શું વધ્યું ઝેડ માઇનસ વાય વાય માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ વન પ્લસ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ચલો એક બે ત્રણ અને ચાર ચારે બરાબર ગુણાકારમાં ઝીરો છે ચારેના ગુણાકારમાં ઝીરો છે તો આ રીતે મને આપેલું હોય કે એ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો હું શું લખી શકું એ બરાબર ઝીરો અથવા બી બરાબર ઝીરો હું કરી શકું છું આપણે ખબર છે જ્યારે આપણે અવયવ પાડીએ છીએ તે પહેલાં કૌંસ બરાબર ઝીરો અથવા બીજા કૌંસ બરાબર ઝીરો કરી શકીએ છીએ એવી જ રીતે હું આ ત્રણે બરાબર ચારે ચાર બરાબર ઝીરો કરી શકું છું આથી હું લખીશ આથી વન પ્લસ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાબિત થાય છે બરાબર છે તો આ રીતે આપણે દાખલાઓ ગણવાના છે ઝીરો બનાવીને તમને પ્રશ્ન હશે કે આટલો મોટો દાખલો હા કારણ કે શ્રેણીકમાંથી ત્રણ ગુણના દાખલા પૂછાય છે જે વ્યસ્ત શ્રેણીકને છે એમાંથી ચારના નથી પૂછાતા સોરી હા તો શ્રેણીકમાંથી આપણે ચાર ગુણ ત્રણ ગુણના દાખલા કાઢીશું અને નિશ્ચયકમાંથી ચાર ગુણનો દાખલો પૂછાય છે અને ચાર ગુણનો દાખલો બીજું કંઈ નહીં હશે આ રીતે કંઈ આપેલું છે એના બરાબર કંઈક સાબિત કરવાનું હશે કાં તો એલએચએસ બરાબર આરએચએસ ડાયરેક્ટ આપેલું હશે તો જે નિશ્ચયક આપ્યો છે એનો ઉપયોગ કરી અને અહીંયા જે આરએચએસ હશે મેળવવાનું હશે તો આ નિશ્ચયકનું સોલ્યુશન કેવી રીતે કરવું ઝીરો બનાવીને એક જ મેથડ છે આખા ચેપ્ટરમાં નિશ્ચયકમાં મેક્સિમમ ઝીરો બનાવો વિસ્તરણ કરો જવાબ મેળવો ઓકે અને મેક્સિમમ ઝીરો બનાવવા માટે જે પ્રક્રિયા કરવી પડે એ બાજુમાં પ્રક્રિયાઓ લખો શોર્ટ એન્ડ સ્વીટ મેથડ તો બધામાં એક જ રહેવાની ખાલી પ્રક્રિયાઓ કઈ કરવી એ તમને આવડી જવું જોઈએ ઓકે
ચલો તો આપણે આજે એક્ઝામ્પલ 15 સુધી રાખીએ, બીજાના એક્ઝામ્પલ કાલે કરશું અને બીજા ઝીરો આપણે કાલે બનાવતા શીખીશું. ઓકે ચલો, થેન્ક યુ.